Hello friends, I hope you're fit and fine. Today we will learn about the examples of efficiency of heat engine. Now we start with example number 5. So friends, this is the example number 5. In this example, if an engine working with 20.1% efficiency, if the temperature of heat reservoir from which it is absorbed heat is 100 degrees Celsius, then calculate the temperature of surrounding. So in this example, as the calculate the temperature of surrounding means sink temperature. T1 tumhare determine karvanu kithelu che. T2 apelu che, ketlu apelu hai? 100 degrees Celsius. Ane efficiency apeli che. So now we solve this example. Hajo, a example ni andar su apelu hai? Efficiency of heat engine apeli che. Barabar? Next શું આપેલું છે T2 સોર્સ નું ટેમ્પરેચર રિઝર્વર નું ટેમ્પરેચર આપેલું છે ડિટરમાઇન શું કરવાનું કીધું છે કેલ્ક્યુલેટ ધી સરાઉન્ડિંગ ટેમ્પરેચર સરાઉન્ડિંગ મીન્સ શું થશે સિંક નું ટેમ્પરેચર તમારે સરાઉન્ડ ડિટરમાઇન કરવાનું કીધેલું છે બરોબર એફિશિયન્સી શું આપેલી છે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 20.1% બરોબર અહીંયા પર્સન્ટેજમાં આપેલ છે 20.1% એટલે આપણે પર્સન્ટેજમાંથી શું કન્વર્ટ કરશું ફ્રેક્શનની અંદર કન્વર્ટ કરશો એટલે ફ્રેક્શનની અંદર કન્વર્ટ કરશો એટલે ડિવાઈડ બાય 100 એટલે શું થશે 0.201 બરાબર શું થઈ જશે એફિશિયન્સી 0.201 એટલે પર્સન્ટેજમાંથી આપણે ફ્રેક્શનની અંદર કન્વર્ટ કરશું બરાબર હવે આને પર્સન્ટેજમાં કરવું હોય તો મલ્ટીપ્લાય 100 હવે જો હીટા ઇઝ ઇક્વલ ટુ તમને એફિશિયન્સી આપેલી કેટલી 201 T1 ટેમ્પરેચર તમારે ડિટરમાઇન કરવાનું કીધું છે બરાબર T2 આપેલું છે સોર્સનું રિઝર્વરનું ટેમ્પરેચર કેટલું કીધું છે 100 ડિગ્રી સેલ્સિયસ મીન્સ પ્લસ 273 આપણે કેમાં કન્વર્ટ કરવાના કેલ્વિનમાં તો અહીંયા કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે શું થઈ જશે 373 કેલ્વિન બરાબર અને સરાઉન્ડિંગનું ટેમ્પરેચર T1 ટેમ્પરેચર તમારે શું કીધેલું છે ડિટરમાઇન કરવાનું કીધેલું છે બરાબર રિઝર્વર ટેમ્પરેચર કેને કહેવાય સરાઉન્ડિંગ ટેમ્પરેચર કેને કહેવાય સિંક ટેમ્પરેચર કેને કહેવાય સોર્સ ટેમ્પરેચર કેને કહેવાય તમને ખબર હોવી જો અહીંયા સોર્સ ટેમ્પરેચર લખી દઉં તમને એટલે ખબર પડે સોર્સ અથવા તો રિઝર્વર બંને કેવા થશે સેમ થશે એને શું કહેવાનું T2 સોર્સ ટેમ્પરેચર અથવા તો રિઝર્વર ટેમ્પરેચર T2 લેવાના થશે હંમેશા અને સિંકનું ટેમ્પરેચર શું થશે સિંક ટેમ્પરેચર ઓર સિંક હીટ ઇઝ ઇક્વલ ટુ શું થશે સરાઉન્ડિંગ ટેમ્પરેચર શું થશે સરાઉન્ડિંગનું ટેમ્પરેચર T1 એટલે જે સિલિન્ડર છે એની સરાઉન્ડિંગ શું થશે સિંકનું ટેમ્પરેચર થશે બરાબર એટલે સિંક ટેમ્પરેચર મીન્સ સરાઉન્ડિંગ ટેમ્પરેચર T1 એન્ડ સોર્સ ટેમ્પરેચર રિઝર્વર ટેમ્પરેચર શું થશે T2 એટલે આ તમારે નોટ તરીકે લખી લેવાનું થશે બરાબર મેં તમને અગાઉ પણ કીધેલું હતું લખી લેજો ન લખ્યું હોય તો અત્યારે તમે લખી લ્યો એટલે શું થશે T1 તમને ડિટરમાઇન કરવાનું કીધેલું છે T2 આપેલું છે એફિશિયન્સી આપેલી છે તો આપણે ઇક્વેશનની મદદથી આપણે ડિટરમાઇન કરી શકીએ શું ડિટરમાઇન કરી શકીએ T1 કઈ રીતે 1 - T1/T2 આ ઇક્વેશનનો યુઝ કરી અને આપણે શું ડિટરમાઇન કરી શકીએ T1 ડિટરમાઇન કરી શકીએ તો ઇટા આપેલો છે ઇટા કેટલો આપેલો હોય 0.201 ઇઝ ઇક્વલ ટુ 1 - T1 ડિટરમાઇન કરવાના કીધા છે T2 આપેલા કેટલા 373 હવે શું કરીએ આપણે જે ઇટાની વેલ્યુ છે આ સાઈડ લઈ લે અને આખી આખી ટર્મ આ સાઈડ લઈ લે એટલે આ નેગેટિવ છે અહીંયા આવશે શું થઈ જશે પોઝિટિવ આ પોઝિટિવ છે સામેની સાઈડ આવશે શું થઈ જશે નેગેટિવ એટલે આ ઇક્વેશન આવું થઈ જશે જો T1/373 ઇઝ ઇક્વલ ટુ 1 - 0.201 આ રીતનું ઇક્વેશન થઈ જશે આ T1/273 આ સાઈડ લઈ લે એટલે માઇનસમાંથી ક્યાં થઈ જશે પ્લસમાં અને આ ટર્મ જે ઇટા છે એફિશિયન્સી એને આ સાઈડ લઈ જાય એટલે કેવી થઈ જશે નેગેટિવ તો અહીંયા ઇક્વેશન શું થઈ જશે જો અહીંયા લખીએ આ ઇક્વેશન શું થઈ જશે T1/373 ઇઝ ઇક્વલ ટુ આનો જવાબ આવશે 0.799 બરાબર અહીંયા 1 પણ યુનિટ નથી એફિશિયન્સીનો યુનિટ હશે નહીં તો અહીંયા કંઈ યુનિટ આવશે નહીં આનો યુનિટ શું થશે કેલ્વિન શું થશે કેલ્વિન હવે શું કરશું T1 ડિટરમાઇન કરવા એટલે આ 273 મલ્ટીપ્લાય વિથ 0.799 એટલે તમને જવાબ મળશે T1 ઇઝ ઇક્વલ ટુ 0.799 મલ્ટીપ્લાય વિથ 373 ઇઝ ઇક્વલ ટુ T1 ઇઝ ઇક્વલ ટુ મળશે 298 કેલ્વિન કારણ કે અહીંયા શું હશે કેલ્વિન હશે તો જવાબ પણ તમને કેમાં મળશે કેલ્વિનમાં એટલે એપ્રોક્સિમેટલી સરાઉન્ડિંગ ટેમ્પરેચર શું થશે
298. It is also known as 50 degree Celsius. तमारे degree Celsius में करवा हो तो कितना थी जैसे 250 degree Celsius. अब बनने के उठा से सेम था से तो यहाँ तुमने सराउंडिंग नो टेम्परेचर कितना मर गयू 298 अथवा तो 298 केल्विन अथवा तो 25 डिग्री सेल्सियस. सो दिस इज द टेम्परेचर ऑफ सराउंडिंग. जयरे हीट एफिशियंसी आपेली हो टेम्परेचर सराउंड सॉरी सोर्स नू आपेलू हो मीन्स रिजर्वर नू आपेलू हो अने सराउंडिंग नू टेम्परेचर तमने डिटरमाइन करवानू कीधुं मीन्स सिंक टेम्परेचर डिटरमाइन करवानू कीधुं त्यारे आ इक्वेशन नो यूज करी अने तमे T1 इजीली मेळवी शको. एक्जाम्पल नंबर 6 फॉर योर होमवर्क. सो फ्रेंड्स दिस इज द एक्जाम्पल नंबर 6. एन एंजीन वर्क्स बिट्वीन 0 डिग्री सेल्सियस एंड 100 डिग्री सेल्सियस टेम्परेचर. इट एब्जॉर्ब हीट ऑफ 453.6 किलो कैलरी फ्रॉम दी सोर्स. कैलक्युलेट दी नेटवर्क डन. तो अहीं तमने नेटवर्क डन डिटरमाइन करवानू कीधेलू छे. हीट आपेली छे हीट एब्जॉर्ब आपेली छे 453.6 किलो कैलरी अने टेम्परेचर आपेला है 0 डिग्री सेल्सियस अने 100 डिग्री सेल्सियस. एना उपरथी तमारे शू डिटरमाइन करवानू कीधेलू है नेटवर्क डन. सो आंसर ऑफ दिस एक्जाम्पल कॉमेंट इन योर कॉमेंट बॉक्स लाइक प्रीवियस वीडियो. So thank you friends.